અમરનાથ યાત્રાનો 29 જૂનથી પ્રારંભ થઈ રહ્યો છે, જો કે અગાઉથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે. અમરનાથ યાત્રાનો 29મી જૂન એટલે કે આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. બાબા બર્ફાનીના દર્શન માટે ગુજરાતમાંથી પણ હજારો શ્રદ્ધાળુઓ આગામી દિવસોમાં અમરનાથ પહોંચશે. અમરનાથ યાત્રાએ જતા અગાઉ શ્રદ્ધાળુઓએ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે. શ્રદ્ધાળુઓના બ્લડ પ્રેશર, કાર્ડિયો સહિતના ટેસ્ટ કરીને તેઓ અમરનાથ યાત્રા માટે ફિટ છે કે કેમ તે ચકાસવામાં આવે છે. આ સંદર્ભે નિષ્ણાત તબીબ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે અમરનાથ યાત્રાએ જતા અગાઉ શ્રદ્ધાળુઓએ તેમના માટે શારીરિક રીતે પૂર્વ તૈયારી કરી લેવી હિતાવહ છે, જેના ભાગરૂપે યાત્રાના મહિનાના અગાઉ 4-5 કિલોમીટર ચાલવા જોઈએ. નિયમિત પ્રાણાયામ અને ઊંડા શ્વાસ લેવાની ટેવ પાડવી પણ જરૂરી છે. જમ્યા બાદ હોસ્પિટલના મેડિકલ ઓફિસર પ્રકાશ ચૌહાણ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. અત્રે અમરનાથ યાત્રીમાં પુરુષો સ્ત્રીઓ, અમરનાથ સાઇન બોર્ડે નક્કી કરેલું છે કે 13 વર્ષથી નાના બાળકોને પરવાનગી નથી આપતા અને 70 વર્ષથી ઉપરના વયોવૃદ્ધને પરવાનગી નથી આપતા. પણ એ પણ છતાં બી પુરુષો અને સ્ત્રીઓ જે યાત્રાએ જાય છે એ લોકોએ યાત્રા જતાં પહેલાં તેથી સાઇન બોર્ડની સૂચના પ્રમાણે 1 મહિના પહેલાં રોજનું 5 કિલોમીટરનું ચાલવાનું જોગિંગ કરવાનું સૂચના આપવામાં આવે છે કે જેથી એ લોકોને કંઈ તકલીફ થવાની હોય તો તાત્કાલિક થાય અને એની ટ્રીટમેન્ટ થાય. અને 70 વર્ષના ઉંમરના જેને શ્વાસની બીમારી છે કે હૃદયની થોડી બીમારી છે એવા લોકોએ ઓછી ઉંમરના હોય તો પણ એ લોકોએ જવાનું ટાળવું જોઈએ કે ન જાય તો એમના માટે સારું છે. બાકી અહીંયા બધી ચેક કરીને તપાસ કરીને જ ફિટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 3-4 હજારનું ફિટનેસ થયેલ છે. મહિલાઓને પુરુષો માટે સરખું જ હોય છે, હેલ્થ બધાની હરખી જ હોય છે. પણ મહિલાઓ અને પુરુષો, મહિલાઓ મોટે ભાગે વોકિંગમાં જતા હોતા નથી, પણ જ્યારે અમરનાથ જવાનું થાય તો એ લોકોએ મહિના પહેલાં ચાલવાનું શરૂ કરી દેવું પડે રોજના 5 કિલોમીટર, એટલે કે ત્યાં ક્લાઇમ્બિંગ ચડવાનું છે ઉપર, એટલે ત્યાંથી થાકી ન જવાય કે શ્વાસ ન ચડે. ચાલવાની પ્રેક્ટિસ કરવી જોઈએ, જેનું લોહી ઓછું હોય એ લોકોએ જવાનું ટાળવું જોઈએ, અથવા એની મહિના પહેલાં દવા લઈને સારા થઈને જવું જોઈએ. હું ડૉક્ટર પ્રકાશ ચૌહાણ, મેડિકલ ઓફિસર, મુન્નાભાઈ હોસ્પિટલ.